હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જી સેટ ગુજરાતી વિષયના સિલેબસમાં યુનિટ બે બી અંતર્ગત પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કુલ તેર પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસકોને કાળક્રમમાં યાદ રાખવા માટેની શોર્ટકટ કી અમારા જે આર એફ નેટના વિદ્યાર્થીઓ દ્વારા જે તૈયાર કરવામાં આવી છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ સૌ પ્રથમ આ તેર પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસકો કોણ છે એના વિશે પરિચય મેળવી અને પછી અંતમાં શોર્ટકટ સૌ પ્રથમ આવે છે ગ્રીક ના મહાન વિચારક પ્લેટો જેનો સમય ઈસવીસન પૂર્વે ચારસો અઠ્યાવીસ પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલ જેનો સમય ઈસવીસન પૂર્વે ત્રણસો ચોર્યાસી આસપાસનો માનવામાં આવે છે ત્રીજા નંબર ઉપર આવે છે કોલરીજ ઈસવીસન સત્તરસો બોતેર થી અઢારસો ચોત્રીસ ત્યારબાદ સોસ્યુર जो समय ईस्वी सन अठार सौ थी ओगनीस सौ तेर त्यार ई एस एलियट जेनो समय ईस्वी सन ईस्वी सन अठार सौ अठासी थी ओगनीस सौ पांसठ अमेरिकन विचारक सुजान लैंगर जेनो समय ईस्वी सन अठार सौ पंचाणु थी ओगनीस सौ पिंचासी जर्मन विचारक हांस गाडामर लकान जेनो समय ईस्वी सन ओगनीस सौ थी बेहजार बे त्यारबाद अमेरिकन विचारक ક્લિન્ક બ્રુક્સ જેનો સમય ઈસવીસન ઓગણીસો થી ઓગણીસસો ચોરાણું પછી આવે છે ફ્રાન્સના મહાન વિચારક રોલા બાર્થ જેનો સમય ઈસવીસન ઓગણીસો થી ઓગણીસસો એંસી છે ત્યારબાદ ફ્રાન્સના મહાન વિચારક મિશેલ ફૂકો જેનો સમય ઈસવીસન ઓગણીસો થી ઓગણીસસો ચોર્યાસી ત્યારબાદ ફ્રાન્સના અન્ય એક મહાન વિચારક આવે છે દેરીદા જેનો સમય ઈસવીસન ઓગણીસો થી બે હજાર ચાર છે ત્યારબાદ અમેરિકન મહાન વિચારક એલન શોવાલ્ટર જેનો સમય ઈસવીસન ઓગણીસો એકતાલીસથી આજ સુધી અને અંતમાં જુલિયા ક્રિસ્ટીવા જે ફ્રાન્સ વિચારક છે જેનો સમય ઓગણીસો એકતાલીસથી આજ સુધીનો છે તો મિત્રો આ આપણા તેર મહત્વના પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસકો છે અને આ સાહિત્ય મીમાંસકોને એના કાળક્રમમાં ગોઠવવા માટે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે ઘણી વખત આપણે મુશ્કેલી અનુભવતા હોઈએ છીએ તો આજે આપણે આ મુશ્કેલીને કેટલાક અંશે હળવી કરવાનો પ્રયાસ કરીએ આ વિધાન જુઓ પ્લેટોએ એરિસ્ટોટલ ફૂંકી દેવા એલાન કર્યું પ્લેટોએ એરિસ્ટોટલ કોલમાં સોર્સ વિશે એલિયટને સૂજ ગાંડી હોવાનું બુકના રોલમાં ફૂંકી દેવા એલાન કર્યું આ વિધાનને દસ પંદર વખત લખી અને વારંવાર રિવિઝન કરવાથી આપણે એક મોટી મુશ્કેલી છે એ હલ થવાની સંભાવના વધી જાય છે સૌ પ્રથમ શબ્દ છે પ્લેટો પરથી આપણને પ્લેટો યાદ આવે છે એરિસ્ટોટલ પરથી એરિસ્ટોટલનો ખ્યાલ આવે છે ત્યારબાદ કોલ શબ્દ પરથી કોલરીજનો ખ્યાલ આવે છે સોર્સ પરથી સોસ્યુરનો ખ્યાલ આવે છે ત્યારબાદ એલિયટ આખે આખું નામ જ છે એટલે કોઈ પ્રશ્ન જ નથી ટી એસ એલિયટની વાત છે સુજ પરથી સુજાન લેંગર ત્યારબાદ ગાંડી પરથી હાન્સ ગાડામર લકાનનો ખ્યાલ આવે છે બુક શબ્દ પરથી આપણને ક્લિન્થ બ્રુક્સનો ખ્યાલ આવે છે અને રોલ શબ્દ પરથી રોલા બાર્થનો ખ્યાલ આવે છે ફૂંકી શબ્દ પરથી મિશેલ ફૂકોનો ખ્યાલ આવે છે અને દેવા એમાં દે પરથી આપણને દેરીદાનો ખ્યાલ આવે છે એલાન પરથી એલન શોવાલ્ટરનો ખ્યાલ આવે છે અને અંતમાં કર્યું શબ્દ પરથી એમાં જે ક છે એને આપણે ક્રિસ્ટિવામાં ગણી શકીએ તો જુલિયા ક્રિસ્ટિવાનો આપણને ખ્યાલ આવે છે તો આ રીતે મિત્રો પ્લેટોએ એરિસ્ટોટલને કોલમાં એટલે અહીંયા આખી વાર્તા એવી છે કે પ્લેટોએ એરિસ્ટોટલને કોલ કર્યો અને એમાં કોઈ સોર્સ વિશે વાત કરી અને સોર્સ વિશેની માહિતી કોની પાસે છે એલિયટ પાસે અને કેવી માહિતી છે ગાંડી અને આ ગાંડી માહિતીને બુકના રોલમાં ફૂંકી દેવાનું એલાન કરે છે તો આ રીતે મિત્રો કંઈક આ રીતના વિધાનથી આપણે આપણા તેર અગત્યના સાહિત્ય મીમાંસકોને કાળક્રમમાં યાદ રાખી શકીએ છીએ અમારી આ ટેકનિક આપને કેવી લાગી રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને સાથે વિશારદ દ્વારા ટેલિગ્રામ પર વિશારદ યુજીસી નેટ જીસેટ ટેલિક્લાસ ચાલી રહ્યું છે જેમાં મારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા જૂના પેપર તથા નવા પ્રશ્નો સાથે રોજ સતત પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે તો આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો હજી આપ ના જોડાયા હોય તો ચોક્કસથી જોડાજો અને આ ડેઇલી પ્રેક્ટિસ દ્વારા તમે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવી શકશો સાથે અમારી યુટ્યુબની આ કામગીરી જો આપને પસંદ આવતી હોય તો ચોક્કસથી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ